સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. છેલ્લા ઘણા સમયથી પરીક્ષાની તૈયારી કર્યા બાદ જુનિયર ક્લાર્કનું પેપર રદ થતા સરકાર સામે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. જિલ્લાના કુલ 67 કેન્દ્રો પર અંદાજે 16,000થી વધુ વિદ્યાર્થીઓ આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા, ત્યારે એકાએક પરીક્ષા રદ થતા મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે પરીક્ષાર્થીઓનો જમાવડો જોવા મળ્યો હતો. ભાવનગર, મહુવા, પાલીતાણા, બોટાદ સહિતના શહેરોમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા, ત્યારે એકાએક પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે પેપર લીક કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગ પણ કરી રહ્યા છે. સાહેબ, વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજ છે સરકારથી, કેમ કે વારંવાર આવું થાય છે, પરીક્ષા ફૂટે છે, પરીક્ષામાં પેપર ફૂટે છે અને સપના તૂટે છે વિદ્યાર્થીઓના. આની પહેલાં પણ અગાઉ પરીક્ષા લેવાની હતી અને પરીક્ષા રદ થયેલી છે અને જે પરીક્ષા લેવાયેલી છે એના રિઝલ્ટ પણ આવતા નથી. અત્યારે વિદ્યાર્થીઓ ગામડામાંથી આવે છે, વ્યાજે રૂપિયા લઈને ટ્યુશન ક્લાસીસની મહેનત કરે છે અને પરીક્ષા દેવાની તૈયારી કરે છે રાત દિવસ, અને આ સરકારી અમુક તત્વોના લીધે પેપર ફૂટે છે અને વિદ્યાર્થીઓના સપના તૂટે છે. આના માટે સરકારે કડક કાયદા કરવા પડે, એની વિરુદ્ધ પગલાં લેવા પડે અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓનો ન્યાય આપવો પડે. 9 લાખ વિદ્યાર્થીઓના સપનાનો સવાલ છે, એના પરિવારનો. ભાવનગરથી ને અહીંયાથી અલગ અલગ વિસ્તારમાંથી, મહુવાથી બધા વિદ્યાર્થીઓ આવ્યા છે અને વહેલી સવારમાં જાણ થઈ વિદ્યાર્થીઓને કે ભાઈ પરીક્ષા પેપર ફૂટ્યું છે એટલે પરીક્ષા રદ છે. એક જ માંગ છે કે બને એટલી ઝડપી જે વ્યક્તિએ પેપર ફૂટ્યા છે એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય. અને દર વર્ષે પેપર ફૂટે છે, કાર્યવાહી તો થતી નથી. ખાલી ચોપડામાં અને ટીવીમાં આવે છે કે ભાઈ આને અહીંથી પેપર ફેડ્યું, આને આનું પેપર ફેડ્યું, પછી શું કડક સજા થાય એવી જોઈએ.